શિયાળાની શરૂઆત સાથે જ ગૃહિણીને પણ મોટી રાહત થઈ છે. લીલા શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. શાકભાજીનો ભાવ 60-80 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ટમેટા 15-20 છે. ભીંડા, પરવર, શિમલા મરચા, ફ્લાવરનો ભાવ 60-80 છે. ફણસી પાપડીનો ભાવ 60-80 છે. કારેલા કોબી 40-50 છે. હજુ પણ ભાવમાં મોટો ઘટાડો થશે એટલે કે શિયાળો આવ્યો, શાકભાજી લઈને આવ્યો છે, પણ ભાવ પણ સારા એવા થઈ ગયા છે. પબ્લિકને પોસાય એ પ્રકારના ભાવ જોવામાં આવી રહ્યા છે. મબલક ઉત્પાદનની શરૂઆત થઈ ચૂકી છે. શાકભાજીને અત્યારે બેન મીડિયમ જે ઉનાળું શાકભાજી છે હવે મોંઘું થતું જાય છે, અને જે શિયાળાનું શાકભાજી આવે છે જે રીંગણા છે, ભટ્ટા છે, એમાં ભાવમાં થોડો ઘટાડો થઈ ગયો છે. એટલે હવે ગૃહિણીઓને વધારે પડતી પ્યાજને અમુક આઈટમ, જે મસાલાની આઈટમ છે બધી મોંઘી છે. બાકી જે ભીંડા ને ગવાના કાકડી આ બધી મોંઘી વસ્તુ થઈ ગઈ છે. જે રીંગણા ને ભરા ફુલાવર કોબીજ આપણે જે શિયાળાનું શાકભાજી કહીએ એ હવે સસ્તું થશે બેન. આમાં અત્યારે વટાણા 120 રૂપિયા કિલો છે, તુવેર 100 રૂપિયા કિલો છે, કોઈ કોબી 60 રૂપિયા છે, કોબી 30 રૂપિયા છે, ફુલાવર 60 રૂપિયા કિલો છે, અને રીંગણા ભટ્ટા 30 રૂપિયા કિલો થઈ ગયા છે, અને રવૈયા બી 40 રૂપિયા કિલો થઈ ગયા છે. જૂનું આદુ જે આવે છે એ 280 રૂપિયા કિલો છે, અને જે નવું આદુ આવે છે એ 140-160 રૂપિયા કિલો છે. અને આજે મરચા કાલે દસરાવાના લીધે તેજી છે, કેમ કે કાલે દસરાવા છે એટલે બધા જલેબી ફાફડા ખાવાના, એટલે મરચામાં આજે તેજી છે 80 રૂપિયા કિલો છે. શિયાળાની ટૂંક સમયમાં શરૂઆત થશે ત્યારે હાલ મધ્યમવર્ગીય પરિવારો માટે કંઈક રાહતના સમાચાર છે. એ રાહતના સમાચાર એ છે કે મોટાભાગની જે શાકભાજી છે એ 60-80 રૂપિયા કિલો વચ્ચે મળી રહી છે, અને ક્યાંક જે શાકભાજી સામાન્ય રીતે 100-120-150 રૂપિયા કિલો સુધી મળતી હોય છે તે હાલ 60-80 રૂપિયા કિલો શાકભાજી મળી રહી છે. જોકે હાલ હું કાલુપુર બજારમાં ઉપસ્થિત છું. અહીં સામાન્ય બજાર કરતાં 10-20 રૂપિયા ઓછી શાકભાજીના ભાવ હોય છે, પરંતુ જે અન્ય જે શાકભાજીના ભાવ છે એ ક્યાંક સામાન્ય કરતાં હાલ ઓછા જોવા મળી રહ્યા છે. ગૃહિણીઓ અહીં શાકભાજી લેવા આવી રહ્યા છે, એમની સાથે વાતચીત પણ કરીશું. એમને પૂછીશું, આપ જણાવો શાકભાજી આપ લેવા આવ્યા છો, આપને લાગે છે ભાવ થોડાક ઓછા છે? હા, કમ હે થોડે, બહારથી રિટેલ મેં યહાં પે થોડે કમ હે. સામાન્ય તોર પે જો સબ્જી હોતી હૈ ઉસકા ભાવ 100-150 રૂપિયા કિલો હોતા હૈ, પર અભી જો સબ્જી કે ભાવ હૈ ઓવરઓલ કમ દિખાઈ દે રહે હૈ. અભી પહેલે સે કમ હૈ ઓર બહાર સે ભી યહાં કા ભાવ 20-30 રૂપિયા કમ રહેતા હૈ ઇધર. બિલકુલ, તો શાકભાજીના જે ભાવ છે એમાં થોડાક આંશિક જે રાહત છે એ મળી રહ્યા છે, પરંતુ હજી જેમ જેમ શિયાળો નજીક આવશે તેમ તેમ હજી શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તે પ્રકારની શક્યતા, કારણ કે શિયાળામાં સામાન્ય રીતે લીલોતરી જે શાકભાજી હોય છે એની આવક વધારે થવાના કારણે ભાવમાં ઘટાડો થતો જોવા મળે છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ.